राजपुरानी राजपुरनी पवित्र धरा आजनो पवित्र प्रसंग सदगुरु महाराज नी पादिका नो प्राण प्रतिष्ठा होय महाकाली नो होय अने आपणे जे ना बोलीए ने वातो करवा जाया होय तो पछी आखो कार्यक्रम वात म जाशे बा અને કદાચ કોઈને ઉતાવળ હોય ને જવું હોય તો જાજો પણ પોતાનો સંપર્ક પહેરીને જાજો પા વેલા ઉઠવાનો લાભ ના લેતા તમે જેટલી શાંતિ રાખશો એટલી મજા આવશે આવો ધર્મનો ઝંડો ફરકાતો હોય પ્રાણ પ્રતિષ્ઠા થતી હોય સદાનંદગીરી બાપુ જેવા સંત હોય બિરાજમાન હોય ભેખ ભગવાન અહીંયા બેઠા હોય એટલે તમારે અભળાય તો અભળવું અવરાય તો આવવું બિહાય તો બેહવું અલાય તો હાલવું અને ન અલાય તો કોઈ વાંધો નહીં તમે નહીં આલો તમને પાપ નહીં લાગે પણ જે હાલતો હોય અને ના રોડતા ને ભૂકા ને આકળી દાય પાહા જે હાલતો હોય અને ના રોકતા આપણા ઓગણે કોઈ ઓ ભાઈ ચાવાળા ઓ ભાઈ ચાવાળા ઓ ભાઈ મને પાવા દે હવે તું ઈઠો બેહી જા કારણ કે બે વાળું બગડે છે કોઈ બેહવાનું થયું હોય ચા આઈ અમી શું પીવા કહે ડો એટલે હવે ચાવાળા ને મારી ખાસ વિનંતી વડીલ ને આલી દે બે ઘંટિયાને અને થોડીક વાર શાંતિ રાખો પછી રણુ જવાળો આવે છે આવો ધર્મ નો ઝંડો ચાલતો હોય ધાર્મિક કાર્યક્રમ ચાલતો હોય ભજન હોય મંદિર હોય પૂજારી હોય સંત હોય કે પરમાર્થ નું કોઈ કાર્ય થતું હોય ને અને એમાં જે જે નડ્યા છે ને એની શું દશા છે એક નાનકડી વાત કરવી છે હું ઠેર પાટણ થી 15 કિલોમીટર પેલી બાજુ મારું ગામ છે પણ સદાગીરી બાપુ ને મારે એક અંતર નો પ્રેમ છે હું મારા સદગુરુ સમાન માની અને આજે અમે અહીંયા તમારા દર્શને આવ્યો છું જે જે ભાઈઓ બહેનો માતાઓ વડીલો યુવાનો બાળકો બહાર થી આવેલા ઓ ચાવાળા ભાઈ આજે આપણે ચાનો નશો નહીં ચડાવવાનો મહાકાળીનો નશો ચડાવવાનો છે
सदगुरु नो नशो चढ़ावानो से चानो तो मंडप पण एवो बध्यो छे ने के ठंडी लागे उ नहीं बा। तमारे नशो करवो ज होय तो धर्म ना कार्य नो करजो, परमार्थ नो करजो, संत ना सेवा नो करजो, बीजो आडावाळो ना करता। आ गोम तो नहीं होय, आ तो वच्चे में याद आई गयो कहू, आ गोम तो नहीं होय पण आ गोम ने बार गोम वाला बदनाम करवा माटे मथे से। बापो मुं हमने बाथरूम जो पड़े मुतेड़ी में ते तीन चार कोथळियो पड़ी ती मुला आजूबाजू गोम वाला लाया छे ने आ गोम तो शेनु होय आवो प्रसंग बा। तो बे हाथ जोड़ी एक विनंती करू छू के काले मां ने सदगुरु ना प्राण प्रतिष्ठा से तो जेने जेने सेज पण व्यसन होय बीड़ी तमाकू कोई पण ए मुकी दीजो, बेड़ो थई जाशे पार पार। काके आ खोळियो खोटा व्यसनो करवा नथी मळ्यो, केटला वर्षोनी तपस्या पसे मळेलू छे ए वात पसे हुं लावू तमने। पण जो धर्मना कार्यमां नडशो तो अमारा पाटण वारामां एक वधासर गोम सभा અને મારા કંકુત્રીમાં મારો કાર્યક્રમ હાસ્ય કલાકાર તરીકે રહેશે, બાકી પૂરો થશે તમને ખબર પડશે કે શું શું છે। હા મોડલ જૂનું છે પણ એવરેજ સારું આવશે। આપણે એવરેજ થી કોમ છે ને ભાઈ, એક ડોહબા બીમાર પડ્યા અલ્યા ઓબળો ભાઈ ઓબળો ઘણીવાર વાતો બંધ કરો ભાઈ। એક ડોહબા બીમાર પડ્યા એટલે એને છોકરે કે હવે ડોક્ટર ચો લેવા જવું, સો વાહનો દાડો અન ગમ ડેરી નો ડોક્ટર આયેલો ડેરી નો, એટલે જઈને કે ભાઈ બે ભાઈબંધ હતા કે સાહેબ માર ઘરથી હેડો તે બાઇક ઉપર બેહી ગયો કુવે લઈ ગયો, તો ઉંજે ડોક્ટર ને ખબર નહીં। ડોક્ટર ને એમ કે મને લઈ જાય છે તો કુર બીમાર હોય બા, દૂર બીમાર હોય ને અહીંયા જ્યાં ચીડ કે કયું કઈ ભેંસ બીમાર છે કે ભેંસે બીમાર નહીં કે ગાયે બીમાર નહીં, તાણ કે માર બાપો બીમાર છે કે હું ઢોરનો ડોક્ટર તારો બાપો મોણો, પણ કે તો આપણી બે જોણો ને યાર, પણ કે મોણા ને ઇન્જેક્શન આટલી હોય આવે આ તો ચીવડી આવે પા, ઇન્જેક્શન નોનું આવે આ તો ઇન્જેક્શન મોટું આવે, પણ કે યાર ટહકા કરશે આલી રેન શોનતી, તો એ ઢોરના ડોક્ટર ને પેલાને એના બાપ ઉપર દયા ના આવી, પણ ઢોરના ડોક્ટર ને પશુના ડોક્ટર ને દયા આવી કે આવું ઇન્જેક્શન ભેંસનું ને ગાયનું ના હલાય, એને પેટ્રોલ ની ટોકી માંથી ભર્યું, પેટ્રોલ ની ટોકી માંથી પેટ્રોલ આટલું લીધું અને હવે કે ફસાઈ ગયો છું તો આલવું તો પડશે જ, અને ત્રણ મહિનાથી ખાટલા પડેલો ડોહો ટહકા કરતો તો એને સંપત ભાઈ જેવું અંજીસણ આલ્યું અને ડોહો ઉભો થઈને દોડ્યો ત્રણ ક્ષેત્રમાં જઈને પડ્યો, એટલે ડોક્ટર બોલ્યો કે મોડર્ન જૂનું છે પણ એવરેજ સારું છે, એટલે મૂળ વાત એ કરતો તો કે ધર્મના કાર્યનો વિરોધ કરો તો દેશે શું આવે। આવી પ્રતિષ્ઠા ચાલતી હોય, ભજન ચાલતું હોય, સંત હોય, પૂજારી હોય, સાધુ હોય, એક માણસ બધાનો વિરોધ જ કરે, આવું ભજન ચાલતું હોય તો ડીપી લંગરિયા પાડી આવે, બોલો ભજન ના થવા દે, આવો વિરોધી મોણો આખું ગોમ વાટીને હેડે। ભગવાનની વિચાર કર્યો કે મારા કાર્યક્રમો ચાલતા હોય, મારા સંતો મારા વાલિયા જો ફરતા હોય અને આવો મોણો પુહાય, ભગવાને સીધી ડાળ નમાઈ ડાયરેક્ટ કરી, બે વાતે પરમાત્મા ડાયરેક્ટ આવે છે, તમને ભજનનો રંગ લાગે ને તો એ ડાયરેક્ટ આવે છે, ગમે એવી હે આવે છે અને તમે અળવા હેડો ને તો એ આવે છે,
संतो ने भजन ने बधेन वखो पारता ता नास्तिक ताए उबातान कूतरो आयो अन कूतरो वो है पड़ियो भाई मारे कूतरो पासल भाई ने ठोकरवा जी पड़ी जा मुटे खोटवा जो दोत पड़ियो दोत जीपेवा जो जीपनु टेरवु आपड़ी जीप गमी एवड़ी हो शेज टेरवु टूटा ने ना कोई खतरा करता नहीं अबे डॉक्टर शु कैसे मुद्दो वर राख जो का बनाओ बनियो चम कोई दिवस धर्म ना कार्य में आडा ना था ता न कभी विघन आवश्य आवश्य पसक के मारे आवा चम भई थई जा डॉक्टर के वा तो करू पण भई कंपनी फोल रेवान आ गोमजा ले लोको की चाइना नो ऑफिस आयो गमे तान टावर સારા છોકરા નું હગું ના થતું હોય તો કંપની ફોલ્ટ નો પણ જમી જેવા છો ને એવું અમે પરમાત્મા ગોઠવી દે વધારે ના ભાઈ ડિસા જોડે વડાવળ ડિસા જોડે વડાવળમાં હગુ કરવા આયા ફોટો લઈને આયા આજની દીકરીઓ ખાસ ધોનાજો આ વાત ઉપર ફોટો લઈને આયા કે માર છોકરો આવો તમારો જો દીકરીને કહું છું સુખી થાવું હોય તો મા બાપ કે વડીલ ભાઈને પૂછજો આપણા ગોળમાં આપણા સમાજમાં કયા ગોળમાં કયું ઘર કેવું છે એ આ વડવાઓને ખબર છે ફોટા ઉપર વિશ્વાસ કરશો તો ભૂકા નીકળી જાય દીકરી નો આ તું ચાઇના નું હોમે મળ્યું સંભાળ પર દીકરી ઘેર હતી પણ એની જીભ છોડતી હતી ને પેલાની એક કેસેટ છોડતી હતી એ જેવા પરમાત્મા એ મેળવ્યો પેલા આપણે હગું થાતું ખારેચ ટોપરું આવું હતું ને બા અત્યારે હગું થાય એટલે પેડા ને એક મોબાઈલ હાર્યો હાર જાય ગમે એમ પેલી વાતો કરે હમણે અમારા પાટણ માં સમૂહ લગ્ન હતા બાપુ સમૂહ લગ્ન માં એક દીકરી આટલે ઓઢીને બેઠેલી તે બધા પજે લાગે કે આ સમયમાં મોદી સમાજ ના સમૂહ લગ્ન આ સમાજમાં આવા સમયમાં અત્યારે ઉઘાડા મોઢે હું લગ્ન કરીને આ દીકરી આટલે ઓઢીને બેઠી બધા વંદન કરતા હતા કે ધનશાના મા બાપ કેટલા સંસ્કાર આપ્યા પણ અમારે કોઈક સંપતભાઈ જેવો હતો ને એ ઉભો થઈને જોવા જો ઘૂંટો ઊંચો કર્યો ને તો મોબાઈલ નું વોટ્સઅપ ચાલુ ઓનલાઈન ડાયરેક્શન હવે સોરી માં વન લાઈન નું ચાલુ હોય એ ઓના ઘેર કેટલા દાડા રહે બા એટલે પછી આ બોબડા નું હગું કર્યું બોબડા નું નામ હતો મોઘો પેલા આપણા વડવાઓ ને ઘેર જઈને પૂછી જોજો પાહન દીકરો આલે ને એનું નામ કાળિયો અમરો ભોપો બોઘો આવા નામ પાડતા ચમ કે નજર ના લાગે હવે તમે વિચાર કરો પહાણ ઘઉં નજર લાગે કે હાડા હવે આ બોઘાનું હગું કર્યું વડાવળમાં અમે મોબાઈલ આલીને આયા ડોહો ઘેર આયા એટલે બોઘે વિચાર કર્યો કે લાવો લાવો ફોન કરો એની એક કેસેટ છોટે અને અમે બોઘી ટ્રેક્ટર વગરની ટોલી એની એક કેસેટ છોટે પાહા હા બોઘી રોટલા કરતા તમે સુલન બેડી મોબાઈલ મેં દેવો કે હમણાં અમારો ફોન આવશે અને ઘેરથી ફોન કારબાર કમ્પ્લીટ કરી ના લેવું અન બોઘે જેવી રિંગ મારી બે ની કેસેટ છોટે છે એક વાત યાદ રાખજો કે આવું કાર્ય થતું હોય ને એમાં જે વિઘન સંતોષી બને છે એની દશા હારી આવે છે બોઘે રિંગ મારી અને અમે રિંગ વારી બોઘીએ ઉપાડ્યો બોઘી કે હલો બોઘો કે શું કરો છો બોઘી કી રોટલા તાર તો કલાડી રોટલો બળી ગયો ભાઈ
કાકે આટલું બધું ટાવર છોડા કલાડીઓ ટક્કર ચાલે અને મોગે બીજો પ્રશ્ન પૂછો કે તમને મુઈ યાદ આવશો અને ડોક દારમ લખો તમને હું યાદ આવશો બો પછી પેલું હોમે કંપની એસેમ્બલ છોડા કોરા ઓયને પૂછ્યું કે હું યાદ આવશું પેલી જવાબ છે આલે ખબર છે કે કા કા કાલે મું દ દ દ દ દૈણું કરવા બે બેઠી ને હે 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 યા મો તમે દેખરા આ દૈણું વેણતી હતી અમારે દેખણા અને પછી ભોગે ભોગો બગડ્યો ભોગો કે મહેરબાની કરીને સારું કાર્ય થતું એમાં નડતા નહી થઈ નકે જે જે કોઈ મળ્યું છે ને એ આપણા કર્મ નો ફળ છે પેલા આપણા બેનો હતી માતાઓ હતી વડીલો આ વડીલો બધા બેઠા ને આનંદ થી કુણ જીવી ચુ ખબર છે જેની તારીખ 100 આવતી હોય વરસ ગમે એ આવે આ બધા 100 વાળા બેઠા છે બાપુ ઈને ના નડે હોય ઘર કારણ કે મેળત નહી બધા ઉનાળામાં જન્મ્યા અને ડોક્ટર એ શિક્ષક ને ધનવા સડાઈ દીધા 100 વાળા ને જે આનંદ કર્યો ને અતારના નહી કરી એકતા કમ્પ્લીટ તારીખ વાળા બા આ આ વડીલો બેઠા ને ગાલ હતા ને બા ગાલ માં પૈણવા જ્યા છે બળદ દોડે બળદ શેરે સણ વાળું પૂંછડું થાય અને મોરે ત્યાં ઠોકે હખાયો વળી લુસિયા લુખે એટલે આવડા નો હાવડો કરે પણ આ સોણ વાળા સોણ વાળા પડ્યા અહીંયા ડખા નહીં આ સેન્ટ નો ખે એને જ વખા પડ્યા પા આ 100 વાળા ની વાત કરું છું હું સોરી માં જઈને બેઠા એ વખતે મેદીઓ નતી મેદી ના પોદડા લઈને કોક કોક બેન્યો મેદી ભરે કેટલી ભરે આટલી હથેળી સંપત્તિ આટલી આટલી મેદી હાથમાં ભરી હોય અને સોરીમાં પતિનો હાથ ઝાલ્યો ઝાલ્યો ઈ ઝાલ્યો આ સુધી કઈક બાટાકા કરી ગયા મેલ્યો છે પા કારણ કે આટલી જ મેદી ભરી હતી ને બા અને અત્યારે આ ડીપીએલ અંધરીય પણ કારણ શું બા કારણ કે ભરતો 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 હેડ્યો છે કેટલે જાહી નક્કી છે હજુ આ ડખા થયા છે આટલે ઉઠીને બેઠી હોય ને પેલા દિવસે સોરીમાં એ પોતાના પતિને ભળે કે આ મારો પતિ આ મારો પરમેશ્વર આ મારો ભગવાન અને અહીંયાના જીવન જે હશે અત્યારે તો હજુ હગાની વાતે ના ચાલતી હોય અને ટેમ્પો ને એસટી બેડા થડાઈ ગયા હોય પા બીજા વિવાહ હોય કે બહુ લાવન દોઢિયા રંબાલ્યા કુંવારી કુંવારી ના લવરાય એ તો ધન છે આજે વડીલો છે આવા મહાપુરુષો છે ન કે વખત છે તમે બધા નોના હતા 100 વાળાની વાત કરું તમે નોના હતા ને અને માં તાણે તો વગડે જાતી તો માં તમે ભૂસ્યા થયા તો કુલેર મેલીને જાતી બાપુ માં કુલેર કરી બાજરીનો લોટ ઘી ના હોય તો તેલ અને ગોળની કુલેર કરીને જાતી આ બધા બેઠા ની એની કુલેર ખાધી છે અને આજના છોકરા શું ખાય બા કુરકુરિયા અને વાટકા મમ્મી મને ભૂખ લાગી છે લે 5 રૂપિયા કુરકુરિયો પેલો કુરકુરિયો લઈને ઘેર આવે એટલે કુરકુરિયો નવો ગરમ આવે હમુ તો નવ ગરમ જો ગોચું
અને એમાં કે મમ્મી મમ્મી વળી તોડ પાછા કઈ ગરમ તો મમ્મી ઠોચી જાય પછો વાયન ધામણ ક્યાંથી આવેલા ભાઈ બાળક કેવું બનાવવું એ માના હાથની વાત છે કારણ કે પુરુષ છે ને એ પુરુષાર્થ માટે ગમે તો ફરતો હોય બાળકને કેવું બનાવવું એ માના હાથની વાત છે ગોદમાં બાળક હોય તમારા બાળકને કેવું બનાવવું જનની જણે તો ત્રણ જણ જે ભક્ત દાતા કે સુર નહીતર રેજમાં વોજણી મત ગુમાવીશ તારું આ ગુરુ મહારાજની પાદુકાની પ્રતિષ્ઠા થાય પણ સંતના ચરણ પૂજાય સંતના ચરણ ની જ સેવા થાય એટલે પાદુકા અહીંયા પ્રતિષ્ઠા થાય છે એટલે બાળકને કેવો બનાવો ને માના હાથની વાત છે ગોદમાં બાળક હોય ત્રણ મહિના થઈ ગયા હોય એ બાળકે આકાર પકડ્યો હોય પછી છેલ્લા જે 100 મહિના છે એમાં ભણેલો હોય તો ધાર્મિક પુસ્તક વાંચો ભણેલા ન હોય તો આવી ધાર્મિક મંદિરની જગ્યાએ આવીને સંતો સાધુઓની સંગમાં બેહો ઘેર તમારે ટીવી જોવી હોય તો ધાર્મિક ચેનલો ખૂબ ચાલશે જો આ જોશો તો જનની ગમે ભક્ત દાતા કે સુરવીર થાહે થાહે ને ધાર્મિક ને મોનશો તો ન કે બાકી ઘરમાં રહોડા રોટલા કરતી હોય બાલ્ય હોય અનબુન મોય રોટલા કરતા કરતા જો જેઠો આવ્યો તો ઘડતી ઘડતી બહાર આવે જેઠો આ પડશામણે હેઠો હવે જે જેઠા જોવે એને એને સુરવીરો જલમે બા અહીંયા પછી બાઘા જલમે બીજું કોઈ ના માટે આ કુની પ્રતિષ્ઠાયો થાય અને કુના મહિમા ગવાય બે એ સમજે અને સમજાય છે ફૂલડા મેં પોણીમાં ડૂબતા જોયા એ આ ફૂલડા પોણીમાં ડૂબતા જોયા પણ પેલા પથરા રોમ નોમ થી તરતા જોયા એ આ એ લોકાળ જોને કોઈ દી પાછો વળતો નહીં એ આયા એ લોકાળ કોઈ દી પાછો વળતો નહીં પણ કૃપા હોય સદાગીરી બાપુ જેવા સંતની તો એ એને નડતો નહીં કોની પ્રતિષ્ઠા થાય કોના પૂજન થાય શબ્દના બાણને એના એ પ્રેમે વેધણે પ્રાણ ભજનમાં મોસ્તરના સાહેબ પાકર
साहेब का घर चोर है बंदा तभी पेड़ खजो भजन मया रहवा दो ए पूरा पूरा कागज ने खाली खाली साथ कहो पूरा पूरा कागज ने खाली खाली साथ
तो बापू की मौज हारी मारी मौज है। सदा करू भगवान की सदा गिरी बापू ने ज्या तो बोलो बैठा हेटलो जो आज ना प्रसंग में प्रसाद लीधो है तो हजू पेट में पड़ो जे बोलो जे। बोलिए महाकाली मात की जेने भगवने हाथे लखवो ना पड़ो हो कितला ऊंचा करो कलता हो ना माना प्रसंग में आया छो छोकरे ना प्रसंग में तो घना गया तो माना अन मारा सदगुरु सोमरिया ना प्रसंग में बैठा तो जेने मुडाम चौधरी न पड़ी हुई जे बोले अन हाथे कोई तकलीफ ना थी हुई उन साथ में तमार बुद्धन हाथ में रोग त्याग हुआ हाँ जितना नहीं था इतना तो हाँ एम खबीर पड़ा है पर बोलिए सदगुरु भगवान की महाकाली मात की सनातनी बापू की धन्यवाद से धन्यवाद धन्यवाद से आज रातपुर में आई हाथ में सकराया बापू नगमू हाथ उनसा नहीं कराओ तो मैसना जुड़े रोमुस नाम में हाथ उनसा कराएं जे बुलाई थी बीजी फेर जो ने सरपंच की जो महाराज हाथ उनसा ना कराता मुझे सूझियो के गणा जुड़े 10,000 मांगता तक के बापू हाथ उनसा ना कराई जावे मारा वाला अर्थ ना अन्नत कर दो तमी वम बोलो ती वम नहीं जाए शुक्र मां हम दा तो नहीं ઘણી વાતો એવી છે એક એક શબ્દ તૂટે ને અર્થનો અર્થ થઈ જાય હાલે જો રામદેવ પીર આવે છે એટલે હું કહું કે જન સ હેલો મારો હફળો રણુજ ના રાય હુકમ કરો તો પીર જાત્રા એ હવે આ બોલે એક શબ્દમાં આખો અર્થનો અર્થ થઈ ગયો છે હેલાનો અર્થ થાય પુકાર હેલો મારો સોપળો મારી પુકાર સોપળો હે રણુજના એ હાથું છે એટલા ઉઠો હેલો મારો સોંપણો રણુજ ના રાય હુકમ હુકમ નો અર્થ બે થાય એક તો હું પડું છે ને એક કમ કરવાનું અને એક હુકમ એટલે ઓર્ડર થાય તો અગાવાળે શું ગાયું છે બીજું લખી છે બીજું હુકમ કરો તો પીર જાત્રા એ જાય નહીં હું પણ હુકમ કરો તો પીરની જાત્રાયો થાય ભાઈ આ તો તમે એને કહો છો જાત્રા એ જાય એમ કહો છો અર્થ ના અનર્થ કરી નો છે આ કર્યા શું ધેલી પર જા હાહરાન કહે પપ્પા એટલે તો પેલી આઈ તાર ગુણ થાય કેટલા સુધર્યા છે આ એ મહેશ કાર્ડ આપ ન આ વડવાઓ મેં જેને એક શો કીધી ને એમને શાસ્ત્ર હતા તો ડોહો કહેતા કમાર ડોહો આયા અન ડોહા નો અર્થ થાય દાદા મારા બાપ કહેતો વડીલ છે એમ હા તો કે પપ્પા આયા એટલે ના કેમ રહી ગયા અજુયા વડવા બેઠા ગોમની યુવાન યુવાન ભાઈ બહેન કહું આ વડવાઓ માતાઓ બેઠી ને ઘેર જઈને પૂજ્યો પોતે પુરુષ પત્નીનું નામ નહીં લેતો અન પત્ની પતિનું નામ નહીં લેતા બે ને દિલમાં ખબર છે મારા ધણીનું નામ શું છે બા પણ બહાર જા હોય કોઈ લેવું હોય ને અને જો લખમણ નામ હોય ને કોઈ કે ભાઈ કુનું નામ લખવું તો કે રોમના નોના ભાઈ વનવાસ જ્યાં તા ને હારે એના નોમે લખાવો સપનું કારણ નથી લેતા ની પાછળ નું રહસ્ય શું છે વાણીમાં આવે વર્ષિત આવે નિર્વાણ પદ સાચું નોમ એટલું નાશ મારા પતિ નું નોમ ઉઠે લેવું નહીં અને મારા પતિ ને મરવા દેવો નહીં પા એટલે નોમ નહીં લેતો અને અત્યારે આ શું થઈ અલ પરત કિશો સા પિંકી જો કા ડાક માર્યો હા અરે મમો જોઈ લે બેન દિશાના ઠક્કર બાપા બેઠેલા પરસોતમ દાસ ઈએ પેલાવેલા મુએ પેલાવેલા આપણો ગુજરાતી છે ને હખણોનાર બધું જોઈ લે કે પૈસા આલ્યા છે એટલે એમાં એક સ્વિચ આવે તમે દબાવો એટલે અંદરથી એક લેડી સેવા માટે એર હોસ્ટેલ કે તમે દબાવો એટલે ઘંટડી વાગે એટલે પૂછવા આવે શું જુએ છે હવે આ કાકાને આ વાતની ખબર અન સ્વિચ દાબી અન એર વસ્તી લાઈ આઈ ડેડ યુ શું જોવે છે પેલા કે હું અહીંથી જતી રે કાં કે આટલા આટલા પહેરેલા હોય બા
वहां जी जल्दी ने मारे को आवा वडी रो सहन करे बा हमारे धर्म नहीं है पीली लाशा थे जती री पण काको जप्यो नहीं आ परशुतम भाई फेर स्विच दा दी कल बीजी आई क्या चाहिए के कुछ नहीं मारी जुड़े आए नहीं अन मु जुड़े बैठो तो मुको बापा गुजरात ना सो मकी तमन सी खबर पड़ी मुगी धखणो नारे गुजराती होय कि तमी की मु पाटन नो तो के मुडिया ध्यान पर त मुको आ गुनन चम हरण करो सो के मु चो बोलाऊ सु पासा मुको आ दबाव छ मन की એટલે આવે છે આ વામ દબાવ એમાં આવે છે કે ધુવે 5 મિનિટ કેડી મુ તાચીરી લો ગિજામ થી મેલ ગાટો નો ચીપિયો ગાટ્યો ને બટન ખોતરી કાટીન ગિજામ ખાલી મુકો ફાશુ કરો છો કે ઘેર જઈને દબાયો આ આપણો ગુજરાતી બા અરે એટલું નહીં તમે બધાય ફરવા જાજો તો હોય તો જોજો ઉત્તર ગુજરાત સિવાય નો કોઈ પણ દક્ષિણ ગુજરાત નો હોય કે કોઈ પણ હોય એ ગાડી લઈને નીકળે ને પછી ડિક્શનરી પોણીનો બાટલો લે ને હોટલ ઉપર થી તો અડધો પીન પછી ફેંકી દે તણ આપો ઉત્તર ગુજરાત નો પોણીનો બાટલો લે ને ફેંકે બેકે નહીં અડધો હોય તો અડધો ગાડી મળે થઈ રહે તો બીજા દાડ ઘરનું પાણી ફરી મળે પણ નોખે બોખે એને મોય કલર બદલી જાય ઉલવળે એને ઉભો ના રે મળી જાય તોય નોખે ની ભૂડું કાપીને સંડા ચાવાનું કરે પણ નોખે ને બા એ બાટલો જ વિચાર કરે હું શું આયો પણ આ ગુજરાત છે મજા છે ગુજરાતની પા અરે કોલગેટ ની ટ્યુબ લાવી હોય કોલગેટ ની ટ્યુબ લાવી હોય આપણે અને પતિ ઉઠાવો ને કોલગેટ થઈ રહી હોય કે અંશા કોલગેટ નહીં કે લાવ લાવ એવી મૈડીન કે ઈ આઈ લો હાથ દાડા તો મૈડીન કાઢે પા અને બે દાડા વેલણી કરીને કાઢે કોલગેટ ટકા કરે છે નરેશભાઈ શેમ્પુ ની બાટલી માં શેમ્પુ થઈ રહ્યું હોય ને તો હાથ દાડો પાણી રેડી હલાઈ હલાઈ પેલી વિચાર કરે હવે તો નહી દે હવે તો આપણો ગુજરાતી પણ ટૂંક સમયમાં રણુંડા વાળો આવશે અને માના પ્રસંગમાં શું એક નાનકડી માનો એક ગરબો નાનકડો લઈ રહું પણ મારી બે હાથ જોડી ખાસ મારી વિનંતી આપણા ગામમાં પેલાવેલો આવ્યો છે દરેક સમાજના જે જે હોય ને દરેકનો હું વડીલનો દીકરો છું યુવાનોનો ભાઈ છું ભાઈ અને જો મારું મન રાખો મારું આયાનું પરમણ રાખો માતાજીનો ને ગુરુ મહારાજની સાક્ષીએ કહું છું એ એ એ પ્રસંગમાં આવ્યો છું અને જો મારું મન રાખો અને તમારે જેનું ભગવાને પુણ્ય પ્રગટ થવાનું હોય ઘરનું કંઈક પરિવર્તન થવાનું હોય તો બીડીથી મોડીને કોઈ પણ વેશન હોય ખાલી આટલે આવી અને હાથ અડાડીને જય ગુરુ મહારાજ કરી અને મેચીને જતા રહો તો બાપો બાપો મારી માં મને આજે હું જે કોઈ વેશન હોય આપણે બહાર નહીં પાડવું પણ ખાલી આ ગાદી મારા ગુરુ મહારાજ બેઠા છે અને હાથ અડાડી બીડી પીતા હોય તો મેં જો ન કોઈ વસ્તુ મેકાઈ હોય તો એમને હાથ અડાડી પણ આજ છોડવાનો મોકો છે કારણ કે માં છે કાલે આની પ્રતિષ્ઠા છે બાપુ કાલે પ્રતિષ્ઠા છે જો એવું નથી કે તારી માં જાગ્રત નહીં સંતો જાગ્રત છે પણ પાત્ર પવિત્ર જોઈ જ ન જોઈ એક આપણે જંબા બેહતા હોય જો થાળી તો પડી હોય નહીં ખાતા તો આ પાત્ર પવિત્ર હોય ને તો મારે આ માં શક્તિ હોય માં કાળી કે સદગુરુ મહારાજના પાવનો હોય આપણું કોમ થાય થાય ને આ દીકરી એમ કહું છું અને પછી કહું કોઈ પણ દીકરીને દવા કરાઈ કરાઈને થાચી ગઈ હોય લગ્ન કરે પોચ હાથ 10 વર્ષ થઈ ગયો હોય દવા કરાઈને થાચી ગઈ હોય ભૂવો ફાણ દુરા ધાકાથી થાચી ગઈ હોય પથ્થરે વત્તા દેવ કરીને થાચી ગઈ હોય દેરણ જેઠણ જેને મેણો મારતો હોય અને જેની ગોદ સુની હોય
જે દીકરીની ગોદ સુની હોય, 10-12 વર્ષનો વણવ આવ્યો હોય અને એવી દીકરી માં કાળકાની પહેલી આરતી થાય ને અને ખોળો મોડીને કહેજે કે હે માં હવે મારાથી સહન નહીં થતું, તો કદાચ આવતો આ દાડો આવતો આવતો જો ઘેર બાળકો ના રમાડે ને તો આ માની પ્રતિષ્ઠા આપણે ખતમ થઈ જાય. એ ડૂબળી અમારી દશા હતી, દશા હતી, દશા હતી. દુનિયા અમારી કોઈ ફકીરે નહોતી, ડુબળી અમારી દશા હતી, દુનિયા અમારી કોઈ ફકીર નહોતી. તેવી માળકા પીળી રે હતી, રાજપુર ગામ મહાન, રાજપુર ગામ મહાન, હેમનાથ
चढ़ाओ ये हार लार लाओ गिरी बाबू ने पिराओ रे याद मारे निकाल का माने यमना तोरण बहु जाने यमना तोरण बहुत माने ओ तीरे बापू ने जोरदार तालियों से बताओ बा संतों ने मौज को अलग वैसे संतों ने दिल में स्थान करूं न कोई नौनी बात नहीं आ भाई हमारे तबला मास्टर आ संपत भाई बेंदा मास्टर मारा पड़ोसी गुमना से बदाय હું બાપુ જાણે નીકળ્યો ને તમને ફોન કર્યો ને એટલે કે દિશાનું ગ્રુપ છે આપ બાપુએ મને વાત કરી હતી એટલે મને એમ હતું કદાચ છે ને મોજીરો મંજીરનો મોણીગર નરેશભાઈ બાબા રામદેવ શોખ પેટ હલાવતા આલજો મંજીરા ખબર પડે બાબા રામદેવ પેટ આખું અમમ કરે પણ આલો મંજીરા અમમ એ એક ડોશીમાં સુંદર અમે રતુભારથી માણસને બધા અમારા આશ્રમ હતી અને ડોશીમાં બેઠો બેઠો હું માજી મોજ આવી કે નાનો હું ઈ જોતો તો બે મુદ્દા કે મેં આ જોયા કે શું ક્યાં ભાઈ કઈ નો હું મોમ મોમ કરે છે હમણાં ચેક ના લમણા
તો ગીધું એક ગુરુ મહારાજ આવા સંતો ની કૃપા હોય ને તો ફરે પાડો અને કે બીજું મેં એ જોયું કે ત્રણ કલાક થી મું જોઈ રહી છું અને તો માઇક મિલતો નહીં ભોગા પાડી પાડી કરે છે કાલ માર ભેજ વીણી દોઢ કલાક પાડો રહે ગયો તે તું ચેલી ઘડા ટક્કર ચાલે પણ કે તે હારી ચાલી નાખી પાડો હારે મન હરખાવ આવા સંતો અને આવા ધાર્મિક ઝંડા કઈક મા બાપ ની પુનઃ ના આધારે પકડાયું છે પાછ હજુ પકડાઈ રહ્યું છે ન કે આજકાલના જે લોકગીતો કલાકારો લાવે છે ને જે કલાકારો લોકગીતો લાવે છે ને એ ખરેખર 12 મહિને 2 વર્ષે તો એ ગમન કેટલા ચાલતા હતા ચોજ્યા દેખાય છે ભાઈ એ તો આજ ચાલે અને એના ભેળા મોજ કરે ને આજ ચાલે પેલી 12 ઠપડે ચોમાહુ આવે અને પેલો હાથ આવે એટલે મકોડા પડે પોખાળ તમારા ગુમ પડે તો મજા આવે ને સરપંચ સદ મજા આવે એ મકોડા પડે વેલું ખાવું પડે ઘર બંધ કરવા પડે પણ એ 18 કલાક ના જ ગરા એમ અમુક વસ્તુ છે લોબી ચાલતી નથી અમારા મણિરાજ બારોઠ એટલા મોજીલા લોકગીત લાયો અને એની ચડી જે પકડીને હેડ્યા છે ને એ બધા વિક્રમ ઠાકોર એ સીધી રાધાડી લાયા જોવા જો અહીંયા રાધા હજુ રાધાડી તો સાધુ હતી અને અમારા ખેરાલુના જિગ્નેશ કવિરાજ આયા તે જોવાનું નહીં લાગ્યા જો કા ગીતો ગોતે હા હજુ જોવાનું નહીં તો સાલુ છે અને કયો કલાકાર આયો લે કચુકો તે અમાર ભણ્યો છે રાકેશ બારોટ મણિરાજ નો કોણ કોઈનો નિલ અને બધેનો અમારો ભણો છે લે કચુકો એમાં તમાર તો હારું છે અમાર તો હાઈ હાઈ ઢોરના ડોહાય કઈ વેવણ લે કચુકો હજુ કચુકાનું તો ઠેકડું પડ્યું નતું અને ફરતું ફરતું આવ્યું એક ફૂદુ રે ફૂદુ શેનું રે તાર બાપાને પૂછ ને હજુ ફુદા નું ઠેકાણું પડ્યું નતું આમ બીજું નોશું મમો મારો ને તારો મમો લાય ધૂળ ઉપર રખડ કે હું હેરાન શું કામ કરવા આવ્યો છું હવે રમદીપ તૈયાર થઈ ગયો ભાઈ તો તમે આયા ને કારણ કે અમારે રોજનું હોય ખાલી ઈશારે ખબર પડી તો ફરી વાર જો સમય મળશે તો આગળ કાર્યક્રમને હવે રમદીપ ભગવાન આવે છે અને બેન શ્રીને જોરદાર તાળીઓથી વધાવો દીકરીને દરેકને મારા કોટી કોટી વંદન જય ગુરુ બળદેવભાઈ ખૂબ ખૂબ તમારી વાણી સાંભળે લોકો ખૂબ આનંદ થઈ ગયા હવે રોમાપીર નો વેસ લઈ અને
રમાભિન્ન વિશે રમેશભાઈ વિષ્ણુ આવી જશે છે એટલે ખૂબ શાંતિ આજે મહાકાળે ગોમની અંદર પ્રવેશ કર્યા અને ભગવાન ગોમદેવ પણ પ્રવેશ કર્યા છે અને આ બધો આ સંત પુરુષોના મહાત્માના આશીર્વાદથી આ રાજપુરની રઢિયાળી ધરતીને પાવન બની અને સુખમય અંતર્યામી ધરી અને આશીર્વાદ હવે આ ગોમના કિલોળના વાયરાવાસી અને દરેકને ખૂબ ખૂબ આશીર્વાદ સંતોના છે એટલે રોમદેવ પિતા આશીર્વાદ ખૂબ સ્વાસ્થ્યથી લેજો. પહેલા તો અહીંયા પહેલા જે જગ્યા કરી હતી એ ફરીથી કરી હતી વચ્ચે છેક સુધી રામાતીનું ઘોડલીઓની આશીર્વાદ લો. વિનંતી છે કે જલ્દીથી જગ્યા કરી લો. Thank you.
ઉપરથી લઈ જાઓ કૃષ્ણ ભગવાનનો વેશ આપવાનો છે
પણ એ સમય આપણામાંથી કોઈ હશે નહીં. એ અબળાભાઈએ રામાબીરને કેવી રીતે પોકાર કર્યો હશે એ સંગીતના માધ્યમથી હું તમને અત્યારે બતાવું. Thank you.
हो, जय हो।